चलो विद्यार्थी मित्रों હવે આપણો પ્રશ્ન નંબર 10 9 સુધી જોઈ ગયા અને આ વિડિયો નંબર 20 ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 10 શું કહે છે બરાબર જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે મિશ્રણ અને શુદ્ધ પદાર્થ એમાં આપણે મિશ્રણ તરફ આગળ વધીએ શુદ્ધ પદાર્થો પછી જોઈશું કે મિશ્રણ એટલે શું પ્રશ્નને બરાબર સમજજો મિશ્રણ એટલે શું તેના પ્રકાર ત્રણ ગુણની થિયરી થાય બરાબર તેના પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો જો બરાબર આ પ્રશ્ન અલગ રીતે પણ પૂછા સમાન અને વિષમાન મિશ્રણનો તફાવત તો બે ગુણમાં પૂછ આમાં ત્રણ ગુણ એટલે મેં કીધા કે એક તો મિશ્રણની શરૂઆતમાં ડેફિનેશન વ્યાખ્યા ડેફિનેશન મીન્સ વ્યાખ્યા પછી એના બે પ્રકાર તો આગળ જોઈએ કે સમાન અને વિષમાન મિશ્રણ ખ્યાલ આવ્યો તો જોઈશું તફાવત સ્વરૂપે પણ એટલે અહીંયા કંઈક ઓર સમાન અને વે સમાન મિશ્ર વચ્ચે નો તફાવત આપ રેડી પર આપણા કાર્ય નથી રહ્યા છે તફાવત તો આપો આપ એમાંથી જ આપણે ડિસ્કસ કરી લઈશું અલગ ક્વેશ્ચન કરવા જરૂર નથી તમને આપો તફાવત પણ આવી જશે જોઈએ એના જવાબમાં આપણે શું કરવાનું છે તો કે આ 10માં જે પ્રશ્ન છે તો સૌથી પહેલા સ્ટેપ પાડીને બાળકો કે આપણે શું આપશું તો કે મિશ્રણની ડેફિનેશન વ્યાખ્યા બરાબર આપણે ભણી લઈએ પછી હું તમને આખા પાઠ આપું છું બરાબર પણ મિશ્રણની વ્યાખ્યામાં શું આવશે જે જથ્થામાં બે કે તેથી વધુ સમજો બાળકો એવો જથ્થો કે જેમાં મિનિમમ બે બે કે બે થી વધુ નો બે તો હોવા જોઈએ એક થી નહીં બે કે બે થી વધુ પદાર્થ કે ઘટકો ગમે તે પ્રમાણ રહેલા હોય છે તેને મિશ્રણ કહે છે ક્લિયર આ થઈની વ્યાખ્યા જે જથ્થામાં બે કે બે થી વધુ પદાર્થ કે ઘટક ગમે તે પ્રમાણ કોઈ એક ઘટકનું પ્રમાણ વધુ હોય બીજા ઘટકનું ઓછું હોય અથવા તો બીજા ઘટકનું પ્રમાણ વધુ હોય પેલા ઘટકનું ઓછું હોય અને બે જ ઘટકો હોય એવું જરૂરી નથી ત્રણેય પણ ચારેય ખ્યાલ પણ મિનિમમ બે તો હોય જ એટલે મિશ્રણની વ્યાખ્યા અહીંયા આપણે કમ્પ્લીટલી ખબર પડી ગઈ બાળકો હવે ત્યાર પછીનો આપણો મુદ્દો કયો છે એમાંના છે તો કે એમના પ્રકાર તો ચાલો જોઈએ તો સ્ટેપ પાડતા જો બરોબર સમજતા કે મિશ્રણ બે પ્રકારના છે એક સમાન મિશ્રણ અને બીજું છે તે છે વિષમાન મિશ્રણ ક્લિયર બાળકો તો ચાલો જોઈએ પહેલા આપણે સમાન મિશ્રણ ની વ્યાખ્યાથી શરૂઆત કરીશું બાળકો પછી એના ઉદાહરણ આપશું એ જ રીતના વિષમાન મિશ્રણ અને એમના ઉદાહરણ એટલે થિયરી પૂરી થઈ સમાન મિશ્રણ કેને કહેવામાં આવે છે જે મિશ્રણમાં મિશ્ર થયેલા ઘટક ગમે તેટલા હોઈ શકે પણ જે મિશ્રણમાં ઘટકો અથવા પદાર્થો એકબીજામાં
সম্পূর্ণ রীতি মিশ্রিত হয়ে যেতে হবে, মানে বধে জ সঘটন মিন্স প্রমাণ, সঘটন মিন্স বধে জ সঘটন প্রমাণ এক সরখু রেতু হয়, তো তেবা মিশ্রণ যত টাইপ হচ্ছে তো তেবা মিশ্রণ আপনি সমান মিশ্রণ কহে আপনি ডেফিনেশন যে এনে সমজবে পড়ি সক আজ ব্যাখ্যা থি જે મિશ્રણ ની અંદર જે મિશ્રણ માં ઘટકો કે પદાર્થો એકબીજા માં સંપૂર્ણ રીતે ભળી જતા, સંપૂર્ણ મિશ્ર એકબીજા માં મિશ્ર થાય અને બધે જ આખા મિશ્રણ માં જેટલા પણ ઘટકો હોય બે હોય ત્રણ હોય એનું પ્રમાણ એક સરખું થઈ એક રસ થઈ જાય, સરળ ભાષામાં કહું છું બરાબર, એક સરખું હોય તો કેવા મિશ્રણ ને સમાન મિશ્રણ. ચાલો એની સમજૂતી આપણે બીજા ઉદાહરણ દ્વારા પણ લઈશું. પેલા આપણે ટેક્સ્ટબુક ના કેટલાક ઉદાહરણ કે દાખલા તરીકે ખાંડનું પાણીમાં બન એટલે જલીય દ્રાવણ, દ્રાવણ એટલે મીઠાનું દ્રાવણ, હવા આ શું છે તો કે આ સમાન મિશ્રણ ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ હવા સમાન મિશ્રણ ઉદાહરણ છે. તો તમને પ્રશ્ન થાય સર આપને કેમ ખબર પડે તો હું તમને સમજાવું પણ અત્યારે ઉનાળાની સિઝન છે, જનરલી આપણા ઘરે કોઈ ગેસ્ટ હમણાં તો નહીં આવે કોરોનાને કારણે, પણ જનરલી વાત કરીએ કે ઉનાળામાં કોઈ ગેસ્ટ આપણા ઘરે આવે તો ચાના બદલે આપણે લીંબુ શરબત ફ્રેશ લેમન, સમજો જો ફ્રેશ લેમન લીંબુ શરબત, પાણી હોય ખાંડ હોય મીઠું હોય મસાલો હોય અને લીંબુ હોય ને, પણ લીંબુ શરબત જયારે બને છે, ચાલો આપણે લીંબુ શરબત બનાવી શું વાત કહું, આ એક કાચું બીકર લઈ લઉં છું નાનકડું, જોઈજો આની અંદર મેં પાણી ઉમેરી દીધું છે, થોડુંક મારા પૂરતું જ છે, ખ્યાલ આવ્યો, પાણી લઈ લીધું જો, હવે લીંબુ શરબત બનાવવા માટે હું એમાં ખાંડ ને ઉમેરું છું, ઓગાળી દઉં છું થોડુંક, અડધી ચમચી ખાંડ મીઠું લીંબુ નીચવી દીધું, પરિણામે શું થાય ખાંડના અણુઓ ફરતી દિશામાં ફેલાય બધે એક સરખા, મીઠાના અણુ ફેલાય સાંભળજો, લીંબુના અણુ પણ અંદર ફેલાઈ જશે, પછી જો લીંબુ શરબત તમે સ્ટ્રોથી એને પીઓ છો ખબર પડે સ્ટ્રોમાં ભૂંગળી એક ઘૂંટ પીઓ અથવા તો ડાયરેક્ટ એક ઘૂંટ પીઓ તો કેવો ટેસ્ટ થાય, તો કે એક સાથે ત્રણ ટેસ્ટ આપણે ફીલ કરીએ છીએ અને આપણે મજા આવે તાજા થઈ જાય, એટલે કે ફ્રેશ લેમન ખ્યાલ આવ્યો, કારણ કે આમાં ખાટું લાગશે ખારું લાગશે અને ગળ્યું પણ લાગશે, એક જ બુંદની અંદર ત્રણ ટેસ્ટ છે, એનું કારણ એવું નથી થતું બાળકો કે ચાલો ખાંડ ઓગળી ગઈ પછી આ એરિયામાં ખાંડના અણુ જ રહીએ તળિયાના ભાગે, આ એરિયામાં લીંબુના અણુ અને મીઠાના અણુ, ધારો કે એવું હોત તો થિંકિંગ કરો નેગેટિવ, થોડા ઊંધા લીંબુ શરબત બને ખાંડ ઓગળી ગઈ પછી ખાંડના અણુઓ તો અહીંયા જ ભૂમરા મારે છે અથવા એટલા જ એરિયામાં છે બધે નથી ફેલાઈ ગયા બરાબર, અહીંયા લીંબુના અણુ છે અહીંયા મીઠાના અણુ છે અને જો કોઈ મહેમાન આવે બરાબર ને આપણે કહીએ લીંબુ શરબત બનાવ બેસો હમણાં લીંબુ શરબત બનાવતે મહેમાન ભાગતા પડી જાય ફટ દઈને ઊભા થઈને ભાગી જાય, અર્થાત કોઈને ભગાડવા હોય તો એવું કહેવું પડે, પણ જો લીંબુ શરબત વિસમાન મિશ્રણ હોત તો પડી નથી, કારણ કે એ સમાન છે સમજાય, અને જો એવી કાઢી સમજ ને તો સ્ટ્રો તમે આમ ડુબાડી અહીંથી ગયો ને અહીંયા સ્ટ્રો ને તો પેલા કરો સ્વાદ આવે, તો કે ખાટું ખાટું જ લાગે પછી એ પીવાય જાય પછી ખારું ખારું જ લાગે અને લાસ્ટમાં શું લાગશે ગયેલું ગયેલું, અલગ અલગ ટેસ્ટ આપણે અનુભવ થવા જોઈએ જો એના અણુઓ બધી દિશામાં ફેલાયેલા ના હોત તો, પણ આપને ખબર છે આપ તો આપણે વ્યવહારિક અનુભવ પણ છે કે લીંબુ શરબતના એક ઘૂંટની અંદર આપણે ત્રણ ટેસ્ટ એક સાથે ફીલ કરીએ છીએ, અર્થાત કે લીંબુ શરબત સમાન મિશ્રણ છે અને એની સરસ મજાની સાબિતી પણ છે કે એના અણુઓ એનું સઘટન બધે જ
એક સરખો થઈ જાય છે ખરી બાળકો આ કીધેલું છે હવે એને સમજો એને વાંચો એટલે ખબર પડશે જો ચાલો મારી સાથે જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ મિશ્ર થઈ જતા હોય અને બધે જ એમનું સહગઠન એમનું પ્રમાણ એક સરખું હોય તો તેવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય છે ખાંડનું દ્રાવણ મીઠાનું દ્રાવણ હવા આ તો ઉપના ઉદાહરણ પણ હજી આપણે એક એડ કરી દઈએ હવે લીંબુ શરબત ચાલો તો હું પી જાઉં છું ઓકે ચાલો हम आगे बढ़िए आपका प्रश्न में मजाक मस्ती को चाहिए ड्रग्स सबल ख्याल लियो और भगवान मुक्ति जो त्यार पछि आपको बीजो मुद्दो छे विषमान मिश्र बे प्रकार एक प्रकार बनी गया है एग्जांपल पण जो ही था सेकंड छे विषमान मिश्र की चर्चा करवानी छे एना थी बिल्कुल विरुद्ध होय छे बल हो तुमने आप खबर पड़से विषमान मिश्र કેને કહેવાય છે બાળકો અને જેમ મધ્ય મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી અને બધે જ સહગઠન એક સરખું હતું નથી જે મિશ્રણમાં ઘટકો એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થતા નથી તેમજ ઘટકોનું પ્રમાણ સહગઠન શું બળકો બધે જ એક સરખું જળવાતું ન હોય તો એવા મિશ્રણને શું કહેવાય છે વિષમાન મિશ્રણ કહે ફેરી બાળકો તો એને વિષમાન મિશ્રણ કહેવામાં આવે છે એના ઉદાહરણ જોઈએ દાખલા તરીકે રેતી અને ખાંડનું મિશ્રણ લઈ રેતી પ્લસ ખાંડ આ એક મિશ્ર રેતી અને ખાંડ ના મિક્સ કરજો તમને લાગે કે બધાય પણ એક ચમચી એક તમે મિશ્રણ લ્યો તો એમાંથી રેતી નાણો ખાંડ નાણો અલગ પર બીજી ચમચી લ્યો તો એમાં પાછું ખાંડ નાણું વધી જાય ઓછાઈ થઈ જાય નક્કી ના રહે બધાય પ્રમાણે સરખું રહેતું નથી ક્યાંક કોઈ ચમચી એક મિશ્રણની અંદર રેતી નાણું વધુ હોય તો કોઈ એક ચમચીમાં મીઠા નાણું વધુ હોઈ શકે ખાંડ નાણું વધુ હોઈ શકે ગમે રેતી ખાંડનું મિશ્રણ બરાબર આ ઉપરાંત અનાજ અને કઠોળ સાથે ઘણીવાર કાકરા કે માટીના કણ આવેલા હોય છે તો આ બધા વિષમાન મિશ્રણના એક્ઝામ્પલ છે રેતી અને મીઠાનું મિશ્રણ લઈ શકો છો ક્લિયર હવે હજી એક મહત્વની વાત એ છે કે મિશ્રણની અંદર રહેલા જે પણ ઘટકો છે અને જુદી જુદી ભૌતિક પદ્ધતિઓ છે મિશ્રણમાં રહેલા ઘટકો ભૌતિક પદ્ધતિઓ જેવી કે વીણું ગાળણ નિસ્યંદન સ્ફટિકીકરણ આ બધા ભૌતિક પદ્ધતિઓના નામ છે એમાંથી અમુક તો આપણા વ્યવહારિક જીવનમાં વીણું જેમ કે ઘઉંની અંદરથી કાંકરાને આપણા મમ્મી સપ્લાય દરમિયાન શું કરે પૂતળા કાકડા એ બધા શું કરે વીણી વીણીને દૂર કરે છે પછી ગાળણ ક્રિયા પાણીની અંદર રહેતી ભળી ગયું બરાબર છે તો તમે ગાળણ ક્રિયાથી અલગ કરી શકો ગાળણ નિસ્યંદન બે પ્રવાહીનું મિશ્રણ થઈ ગયું હોય
એવું સમજાવો તમને, ચાલો થોડીક ચર્ચા કરીએ. ગાળા નિશ અંદર વેનું સ્પટિંગ કરવા કરી શકાશે. ચા વેનું તો તમને ખબર છે, ગાળામાં હું તમને એમ કહું ચા મીઠું અને રેતીનું મિશ્રણ થઈ ગયું, મીઠા રેતી ભળી ગઈ છે, સમજો. તવા બે ઘટકોને અલગ કરવા હોય છે તો અહીંયા કઈ વેણમાં ન બેસે, કેટલી વાર લાગી તો મિશ્રણ નાખવાનું પાણી. આપણે ખબર છે કે મીઠું પાણીમાં ઓગળે રેતી ના ઓગળી જાય, સાંભળ ઓગળી ગયું. હવે એને ગાળી ગયો એટલે ઉપર ઉપર રેતી એટલે મીઠું પાણીની અંદર ઓગળેલું, પછી એની અંદરથી HCl વાયુ પસાર કરો ને એટલે એના સ્ફટિક મળે, એને સ્ફટિકીકરણ થાય, મીઠું પાછું આવે, ઓક્સેપન પામે છે. ત્યારે કે આવા આગળ ભણવાનું છે સ્ફટિકીકરણ. પછી નિસ્યંદન કેને, દાખલા તરીકે તમારી પાસે પાણી અને આલ્કોહોલનું મિશ્રણ થઈ ગયું છે, અડધો ગ્લાસ પાણી થોડુંક આલ્કોહોલ ઇથેનોલ મિથેનોલ, હવે ભાઈ સંપૂર્ણ સમાન મિશ્રણ બની ગયું. હવે એને સરળતાથી અલગ ન અત્યારે ડિસ્ટિલેશન નિસ્યંદન બેના ઉદગમ બિંદુમાં તફાવત. એકનું ઉત્કમ બિંદુ ઊંચું હોય, એકનું ઉત્કમ બિંદુ નીચું હોય, બોઇલિંગ પોઈન્ટ ઓફ લિક્વિડ ખ્યાલ આવ્યો. તો એને ગરમ ગરમ મિશ્રણ જેનું ઉત્કમ બિંદુ નીચું હોય એ ફટાફટ વરાળ બનીને ઉડવા લાગે, એને કન્ડેન્સરમાંથી મીન્સ કે ઉડ્સ, તો એક પ્રવાહી અંદર રહે, બીજું ઉડી ઉડી બીજા પાત્રમાં આવી જશે. આ રીતના એને નિસ્યંદન કહેવાય. નિસ્યંદનમાં ઘણું બધું હજી જુદી જુદી સિસ્ટમ જે આગળ જતા શીખીશું. તો આખો પ્રશ્ન ત્રણ ગુણમાં કે ચાર ગુણમાં આપણે પૂછાય તો આપણે એને પ્રિપેર કઈ રીતના કરશું, આપણા માઇન્ડની અંદર સેટ કરી દો કઈ રીતના. તો પહેલા મિશ્રણની ડેફિનેશન આપશું, પછી મિશ્રણના પ્રકાર જણાવશું, પછી તો કે સમાન વિસમાન મિશ્રણની વ્યાખ્યા સાથે એના એક્ઝામ્પલ, જો બીજું કઈ નથી, સમાન મિશ્રણ ઉદાહરણ, વિસમાન મિશ્રણ એના ઉદાહરણ, અને લાસ્ટ લાસ્ટ મુદ્દો શું કહે છે તો કે એના અલગીકરણની પદ્ધતિના નામ રહેલા ઘટકોને અલગ કરવા માટેના ના થિયરી માટે તૈયારી માટે અથવા જે સરળ છે જ્યાં આગળ ભણશું એમ પ્લાનિંગ સાથે આગળ વધશું કે આ થિયરીને આપણે પ્રિપેર કરવી હોય તો એના સ્ટેપ ક્યાં લેવા. જેમ દાંડિયા રસમાં આપણે સ્ટેપ લેતા હોય ખ્યાલ આવ્યું, તો આ એના સ્ટેપ છે કે આપણા માઇન્ડમાં પહેલાં સેટ કરી દઈએ, પહેલાં મિશ્રણની ડેફિનેશન, ત્યાર પછી એના પ્રકારો આપશું, સમાન વિસમાન મિશ્રણની વ્યાખ્યા સાથે એના એક્ઝામ્પલ, અને એ મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિ. જો હું હાઉ ટૂંકમાં કેટલી સેકન્ડોમાં થિયરીના મેઇન ટોપિક બોલી, એમ પહેલાં તમારે હું માઇન્ડ સેટ કરી પ્લાનિંગ કરવાનું એટલે થિયરી ફટાફટ આવડશે. ચાલો જય હિન્દ.